ટ્રસ્ટ લિમિટેડ કંપની દ્વારા બાકી રહેલી રકમની વસૂલાત કરવાનું હાથ ધર્યું છે। લોકોના ઘરમાં ગેસ હવે મહત્વની બાબત બની ગયો છે। ગેસ ના હોય તો બધી ગતિવિધિઓ અટકી પડે છે। જો કે દિવસે દિવસે ગેસના વધતા ભાવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમાં કોરોનાના નામે લીધેલ અવૈજ્ઞાનિક લોકડાઉનના નિર્ણયથી લોકોની આર્થિક પરિસ્થિતિ હજુ પણ પાટે આવી નથી। લોકોને આર્થિક ગતિવિધિઓ બંધ રહેતા આવક બંધ અને ખર્ચા વધુ થયા છે। લાઇટ બિલ, વેરો, બેંક લોન, સ્કૂલ ફીસ, ગેસ બિલ, બધા જ ખર્ચો એક સાથે માથે આવી જ પડ્યો છે। પરિણામે ઘણા લોકો ઇચ્છતા ન હોવા છતાં પણ પોતાના બિલ સમયસર ભરી શક્યા નથી। ગેસ લાઇન મારફતે ગેસ પુરવઠો મેળવતા લોકો પણ પોતાનું ગેસ બિલ સમયસર ભરી શક્યા નથી। જો કે હવે તેને લઈને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી નીકળતી રકમ વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે। 8 દિવસનો આ પ્રોગ્રામ છે। વચ્ચે વિરામ લેવાશે, ફરી પાછો કાર્યક્રમ શરૂ થશે। પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં રાવપુરા બાબાજીપુરાનો વિસ્તાર આવરી લેવાયો છે। બાકી નીકળતી રકમ વસૂલાતનો પ્રથમ તબક્કાની કામગીરી 14, 15, 16, 17 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે। ત્યારબાદ 1 અઠવાડિયાનો વિરામ લઈને બીજા તબક્કાની કામગીરી શરૂ કરાશે। 10,000થી વધુના ગેસ જોડાણોના 3 કરોડ ઉપરના બિલ બાકી છે, જે બાકી નીકળતી રકમ વસૂલાતનું અભિયાન વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાયો છે। જે સંદર્ભે વડોદરા ગેસ લિમિટેડના ફાઇનાન્સ એક્ટિવિઝ્યુઅલ વિરલ શાહે માહિતી આપી હતી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી નીકળતી રકમની વસૂલાતનું અભિયાન અમે હાથ ધરેલો છે, જે આજથી રાવપુરા અને બાબાજીપુરા એરિયા અમે કવર કરવાના છે, જે ટોટલ 8 દિવસનો પ્રોગ્રામ છે। આજે 14, 15, 16, 17 4 દિવસ માટે આજથી અભિયાન ચાલુ કરેલું છે અને દરેક આશા રાખે છે કે ભાઈ દરેક કસ્ટમર ગ્રાહક સાથ સહકાર અમને આપે કે જેથી કોઈ સંઘર્ષ જેવું ઊભું ના થાય, જેથી અમે પોલીસ બંદોબસ્ત સાથે અમે આ કામગીરી હાથ ધરેલી છે। કેટલા કનેક્શન છે અને કેટલા કનેક્શનમાં ટોટલ રાવપુરા અને બાબાજીપુરાનું બંનેને ભેગા થઈને કનેક્શન 10,000 ઉપર થાય છે અને જેની બાકી વસૂલાત આશરે 3 કરોડ ઉપર છે। સાહેબ આ કેટલા દિવસ સુધી અભિયાન ચાલશે? અત્યારે જો દંડ નહીં ભરવામાં તો શું જોગવાઈ છે? આ અભિયાન ટોટલ 8 દિવસનો છે। અત્યારે 4 દિવસ માટે અમે પહેલાં રાખેલું છે, આજથી 14, 15, 16, 17 પછી વચ્ચે 1 અઠવાડિયાની ગેપ રાખી છે અને 1 અઠવાડિયા પછી ફરીથી બીજા 4 દિવસ કન્ટિન્યુ આ જ અભિયાન ચાલુ રાખેલું છે અને જેનું પોલીસ પ્રોટેક્શન બી આપણે લીધેલું છે અને જે બી કસ્ટમરનું આઉટસ્ટેન્ડિંગ હશે એમને સ્થળ ઉપર 50% રકમ કેશથી ભરવાની રહેશે, કારણ કે અમારું બી ઉપર આગળથી ઓર્ડર આવેલો છે, કારણ કે આઉટસ્ટેન્ડિંગ ખૂબ વધી ગયું છે, 3 કરોડ ઉપર થઈ ગયું છે। અમારે બી સામે ગેસ પરચેસ કરવા માટે સામે ગેલ ઇન્ડિયા લિમિટેડમાં આગળ પૈસા અમારે બી આગળ ચૂકવવાના હોય છે અને આઉટસ્ટેન્ડિંગ 3 કરોડ ઉપર થઈ ગયું છે। 3 કરોડ ઉપર નુકસાન તો એવું નહીં પણ 3 કરોડ ઉપર વસૂલાત એટલે બહુ કહેવાય, કારણ કે અમારે બી આગળ પછી ઉપર મેનેજમેન્ટમાં જવાબ આપવાના હોય છે એટલે જેના માટે અમે આ અભિયાન ચાલુ કરેલ છે। અત્યારે અમારી પાસે રિકવરીની ટીમ છે, ઓએનટીએમની ટીમ છે, એટલે કોઈનું બાયપાસ કનેક્શન હોય, ફોલ્ટી મીટર હોય તો અમે તાત્કાલિક સ્થળ ઉપર જ એમનું કનેક્શન એમનું મીટર અમે બદલી નાખીએ છીએ અને નવું મીટર અમે બેસાડી આપીએ છીએ।